નમસ્તે મિત્રો, આયુર્વેદિક વિડીયો ચેનલ પ્રોગ્રામનું નામ છે પાંચમો વે અને આજે આપણે ચર્ચા કરીશું ઊંઘમાં બોલતા નસકો રાખી. ગયા મહિને અમદાવાદમાં આપણે વર્લ્ડ આયુર્વેદ કોન્ફરન્સ વાકા 2019નું આયોજન કરેલું, તેમાં દેશ અને વિદેશથી ઘણા બધા આયુર્વેદના ખ્યાતનામ વૈદ્યો અને પ્રેક્ટિશનરો આવેલા. લગભગ 17 થી 18 દેશોમાંથી આયુર્વેદના જ્ઞાતાઓ આવેલા અને એમાં વિદેશીઓ ઘણા બધા હતા. એમાંનું એક કપલ ગ્રેગ અને હિલેરી, એને હું લેવા એરપોર્ટ ગયેલો. જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું લેવા એરપોર્ટ ગયો, તો જેવા એરપોર્ટમાં ટર્મિનલની બહાર આવ્યા એટલે ગ્રેગ તરત જ ચોંટીને વળગી પડ્યો, વૈદ મિત્ર વૈદ મિત્ર, તમે તમારી જિંદગી બનાવી દીધી. મને નવી લાગી કે એટલે ભાઈ હજુ તો તું આવ્યો છો અમદાવાદમાં, ઇન્ડિયામાં એન્ટ્રી છે તારી, અમદાવાદમાં તમે એન્ટર થયા છો, મેં તો એવું તો શું કર્યું કે તારી જિંદગી બની ગઈ. એટલે એટલો બધો ઉત્સાહિત અને એટલો બધો ઉત્તેજિત હતો કે તમે તો મને બચાવી લીધો, મારી લાઈફ બનાવી દીધી છે. પહેલાં શાંતિથી વાત કર ભાઈ, તું શું થયું એ તો કે. એટલે હિલેરીએ કીધું કે ભાઈ મિત્ર જરા રિલેક્સ થઈએ એટલે તમને આખી માંડીને વાત કરું. એટલે કે છે કે અમારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ થઈ ગયા હતા. ગ્રેગને ઊંઘમાં નસકોરા બોલાવવાની આદત છે અને એમ કે બહુ મોટેથી નસકોરા એના બોલે છે, તો એનો કોઈ રસ્તો સૂજતો નહોતો. અમે એમ કે ત્યાંના ડૉક્ટરોને બતાવેલું, નાકમાં સર્જરી કરાવવા સુધીની વાત હતી, બધા રિપોર્ટો કરાવી દીધેલા, દવાઓ અજમાવી જોયેલી, પ્રોસેસ અજમાવી જોયેલા, નસકોરા ન બોલે એના માટે ત્યાં જાત જાતની પટ્ટીઓ અને નાકમાં પહેરવાના સાધનો મળે છે એ પણ અજમાવી જોયેલા, પણ અલ્ટિમેટલી કશાથી ફાયદો જોવા મળતો નહોતો. એમ તમને કદાચ યાદ હોય તો એમ કે 2-3 મહિના પહેલાં મેં ઈમેલમાં પૂછેલું કે વૈદ્યુત્ર આના માટેનો કોઈ ઉપાય ખરો, અને તમે એક બહુ ટચુકડો ઉપાય બતાવેલો, બહુ સરળ ઉપાય હતો. તો એ એમ કે મેં ગ્રેગ ઉપર અજમાવ્યો, ત્યાં તો ગ્રેગ પાછો વચ્ચે કૂદી પડ્યો વાતમાં કે અજમાવ્યો નહીં, કે તેનાથી તો વૈદ્યુત્ર એટલું બધું સારું લાગ્યું, મારા નસકોરા એટલા બધા ઓછા થઈ ગયા બોલતા, કે મારી તો લાઈફ બની ગઈ. હવે આખી વાતમાં લાઈફ બની ગઈ મને સમજ પડતી નથી કે આ 2 જણા ક્યારના લાઈફ બની ગઈ, લાઈફ બની ગઈ શેના માટે બોલે છે. પછી ધીમે ધીમે એ લોકોએ જણાવ્યું કે એકચ્યુઅલી વર્ષોથી સાથે રહે છે, મેરિડ કપલ છે, અને આ કારણસર હિલેરીને આ ગમતું નહોતું અને નથી એનાથી સહન થતું, એટલે એ કારણસર એ ડાયવોર્સ લેવાનું વિચારતી હતી, અને ત્યાંની કોર્ટોમાં આ નસકોરા બોલવા એ કારણ બતાવી શકાય છે અને એનાથી ડાયવોર્સ મળી શકે છે. તો એ વાતે બંને જણા વચ્ચે થોડો મનમેળ રહ્યો નહોતો, થોડું વિખવાદો થયા હતા. બંને એકબીજાને ચાહે છે પુષ્કળ, બંનેને સાથે જ રહેવું છે, પરંતુ બસ એક રાતે નસકોરા બોલે છે મોટા ભાઈ, એટલે હિલેરી ડાયવોર્સ લેવા માગતી હતી અને ગ્રેગને છૂટા થવું નહોતું. આ જે મેં પ્રયોગ બતાવ્યો એ બહુ સીધો સાધો પ્રયોગ હતો, કે દરરોજ રાત્રે સૂતા પહેલા ગાયના ઘીના 900 ઘીના બંને નસકોરામાં 2 ટીપા નાખવાના. એટલે મૂળ તો વાત એવી છે કે આયુર્વેદમાં આખી નસ્યકર્મ કરીને એક ટ્રીટમેન્ટ છે, અને એ નસ્યકર્મ ટ્રીટમેન્ટ પ્રોપર કરવામાં આવે તો પણ આમાં ઘણો ફાયદો થાય. પરંતુ સીધી સાદી વાત છે કે વાંસળી વાગે છે કેમ, તો કે પોલું છે, પોલું છે એટલું નથી, પણ પોલાની સાથે સાથે સરફેસ રફ છે, એ રફ સરફેસ છે ત્યારે એમાંથી પસાર થતી ફૂંક અથવા વાયુ એ અવાજ ઉત્પન્ન કરે છે. એવી રીતે નાકની પણ જો અંદરની સરફેસ જો રફ રહેતી હોય તો અવાજ મોટો આવે. હવે જો નાકમાં કોઈ પણ ઘી અથવા તેલના ટીપા નાખી દો તો નાકની અંદરની સરફેસ સ્મૂથ થઈ જાય, અને સ્મૂથ સરફેસ થાય ત્યારે એમાંથી પસાર થતી વાયુની ફૂંક અથવા વાયુ કે પવન અવાજ વધારે કરી શકતું નથી. તો આ સિમ્પલ ટ્રીટમેન્ટથી એના નસકોરા બોલતા ઘણા બધા ઓછા થઈ ગયા. ઉપરાંત એને જે પુષ્કળ શરદી રહેતી હતી, છીંકો આવતી હતી, એ બધામાં પણ ઘણો બધો ફાયદો એને જોવા મળ્યો. એટલે 1.5 મહિનામાં એવું કહી શકાય કે બંને વચ્ચેથી ફરી પાછો જે પ્રોબ્લેમ હતો એ ઓછો થયો, નસકોરાનો પ્રોબ્લેમ ઓછો થયો, હિલેરીને બીજો તો કોઈ પ્રોબ્લેમ હતો નહીં. એટલે આજે ગ્રેગ અને હિલેરી બંને હવે સાથે જ રહેવા ઈચ્છે છે, અને એટલા માટે આ બંને જણા એટલા બધા આયુર્વેદ તરફ ભક્તિભાવથી જુએ છે કે વાહ, એક આટલી નાની અમથી વાતથી અમારું આખું જીવન સુધારી દીધું. તો મિત્રો, આવી ઇન્ટરેસ્ટિંગ વાત લઈને ફરીથી આવતા વીકમાં ફરીથી મળીશું. આભાર.